नमस्कार विद्यार्थी मित्रों, मैं सिकोया स्वागत है आपको महासपुरा विद्या संकुल ऑनलाइन वर्ग में। अपने दस विज्ञान में प्रकरण नंबर 5 तत्वों आवर्तनीय वर्गीकरण अभ्यास कर रहा छे। जेमा आजना वीडियो में अपने आधुनिक आवर्त कोष्टक की समझ मेळवीशुं कि आधुनिक आवर्त कोष्टक जे हालना समय में जेमाथी तत्वों आपणे अभ्यास कर रहा छे तेमां कई रीते तेनी गोठवणी करवामां आवी। ઈસવીસન 1913 માં હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય દળની સરખામણીએ તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે। આથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો। પરમાણ્વીય ક્રમાંકને આધારે સ્વરૂપે લઈ આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી। હવે જે તત્વો છે તે પરમાણ્વીય ક્રમાંકને ધ્યાનમાં લઈને તત્વોની જો જેમ કે
ની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે તેની બાહ્યતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન હોય છે એક જે સમૂહ છે તેમાં બાહ્યતમ કક્ષામાં જો ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે સમાન હોય છે તેના ગુણધર્મો પણ સમાન હોય છે જો તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધારે છે તેના સમૂહના જેટલા પણ તત્વો છે બધામાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધારે હશે સમૂહ એક એટલે કે આલ્કાઈલ ધાતુના તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના એક છે તો તેના આધારે બધામાં એવી રીતે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે હવે આ આપણે જોયું આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે તેનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે એના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને તેના આધારે હવે આવર્ત કોષ્ટકનું વલણ કે તેમાં પરમાણુ